આજે ઐતિહાસિક અવસર ગુજરાતના આંગણે પૂર્ણ થયું છે અને ઐતિહાસિક સાક્ષી બન્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુદ. તો મોટી વાતો કઈ કઈ છે, 10 મોટી વાતો જાણીએ જીગર પાસે. જીગર, બિલકુલ જનક, કહી શકાય કે આજે ઐતિહાસિક અવસર છે. પીએમ મોદીનો જન્મદિવસ પણ છે, 69મો જન્મદિવસ, અને આજે તેઓ ગુજરાતના નર્મદા પ્રવાસે છે. ત્યારે આજના દિવસથી સૌથી મોટી વાતોની જો વાત કરવામાં આવે તો ગુજરાત માટે આજનો દિવસ ક્યારે નહીં ભૂલી શકાય. સૌ પ્રથમ નર્મદે સર્વદે કહી પીએમ મોદીએ સંબોધનની આજના દિવસે શરૂઆત કરી હતી. પીએમ મોદીના સંબોધનની 20 મોટી વાતોની આપણે અત્યારે વાત કરી રહ્યા છે, ત્યારે ખાસ કરીને એક ભારત શ્રેષ્ઠ ભારતનું સપનું સાકાર કરીશું તેવું પણ પીએમ મોદીએ કહ્યું હતું. તેમના સંબોધનમાં અનેક મુદ્દાઓનો તેમણે ઉલ્લેખ કર્યો હતો. તેમાંનું એક ખાસ કરીને જોવા જઈએ તો 4 રાજ્યોને મળી રહ્યો છે સરદાર સરોવરથી લાભ, પીએમએ કહ્યું. જી હા, માત્ર ગુજરાત જ નહીં, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર તમામને લાભ મળી રહ્યો હોવાની વાત અહીંયા કરી હતી પીએમ મોદીએ. સાથે જોવા જઈએ તો કેવડિયામાં પ્રગતિ, પ્રકૃતિ, પર્યાવરણ અને પર્યટનનો સંગમ થયો હોવાની પણ વાત પીએમ મોદીએ કહી હતી. આ તમામ મુખ્ય વાતો હતી, મુખ્ય મુદ્દાઓ હતા તેમના સંબોધનમાં. પીએમ મોદીના સંબોધનની આપણે જ્યારે વાત કરી રહ્યા છે ત્યારે ખાસ તો એ પણ કહીશ કે સરદારની પ્રતિમા આશીર્વાદ આપતી દેખાતી હોવાની વાત પણ પીએમ મોદીએ કહી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ એક કહી શકાય કે પીએમ મોદીનું સપનું હતું, જેના કારણે પણ પર્યટકોમાં ક્યાંક વધારો થયો છે. ત્યારે આ મૂર્તિ જાણે આશીર્વાદ આપતી હોય તેવી વાત તેમણે કરી હતી. સરદાર પટેલનું સપનું દશકો બાદ આ સપનું પૂરું થઈ રહ્યું છે. આપણે સૌને ખ્યાલ છે જનક કે પહેલા તેમણે કહ્યું હતું કે 6000 કરોડનો પ્રોજેક્ટ હવે 60000 કરોડ પર પહોંચ્યો છે. દશકો લાગી ગયા આ સપનું પૂર્ણ કરતા. સરદાર સાહેબની ભવ્ય પ્રતિમાની આંખો સામે આ સપનું પૂરું થયું હોવાની વાત તેમણે કહી. જે રીતે આ મૂર્તિ, આ પ્રતિમા જ્યારે આશીર્વાદ આપતી હોય તેવો તેમને ભાવ થાય છે. ત્યારે આવનારા દિવસોમાં મોટા પાયે વૃક્ષારોપણ પણ થશે તેવું પણ પીએમ મોદીએ કહ્યું. કારણ કે પર્યાવરણનું ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ધ્યાન રાખવું પણ આપણી ફરજ છે. ત્યારે વૃક્ષારોપણનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો અને મોટા પાયે વૃક્ષારોપણ થશે તેવું પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો તેમના સંબોધનમાં. સાથે જ આજે કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ થઈ રહી છે માં નર્મદાની કૃપા. ખૂબ જ મોટી વાત, કારણ કે સૌરાષ્ટ્ર કચ્છના ઘણા એવા વિસ્તારો, ઘણા એવા ગામડાઓ કે જ્યાં વર્ષો વર્ષ દાયકા દાયકાઓ સુધી પાણી નહોતું પહોંચતું, જ્યારે આજે નર્મદા ત્યાં સુધી ધીરે ધીરે પહોંચી રહી છે. એટલે આ યોજના આશીર્વાદ રૂપ સાચા અર્થમાં સાબિત થઈ રહી છે. પાણી માટે પહેલા 10-10 કિલોમીટર ચાલીને જવું પડતું હતું તેવું પીએમ મોદીએ કહ્યું. વાત સાચી છે, 2-3 દાયકા પહેલાની અગર જો વાત કરવામાં આવે તો પાણીને લઈને ગુજરાતમાં, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અને છેવાડાના ગામમાં અનેકો પડકાર હતા, જે ધીરે ધીરે દૂર થઈ રહ્યા છે. અને હવે આ પ્રકારે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ નથી જોવા મળતી કે 10-10 કિલોમીટર દૂર જવું પડે. છેલ્લા 17-18 વર્ષમાં બમણી જમીન સિંચાઈના દાયરામાં પણ આવી ગઈ. ખૂબ મોટી વાત કહેવાય. ધીરે ધીરે જમીનોને લઈને પણ તમને જે વાત કરી, ખેડૂતોને લઈને વાત કરી, પાણીને લઈને તમને વાત કરી, અને એટલા જ માટે કહ્યું કે પ્રકૃતિ, પર્યાવરણ આ તમામ વસ્તુ ધીરે ધીરે કરતા સંગમ થઈ રહ્યું છે. 12 લાખ ખેડૂતોને મળી રહ્યો છે માઇક્રો ઇરિગેશનનો લાભ. ખેડૂતો માટે આ ખૂબ જ મોટી વાત કહેવાય અને હવેના સમયમાં પણ આ પાણીના કારણે ખૂબ જ વધુ લાભ થશે તેવું પીએમ મોદીએ કહ્યું. સાથે જોવા જઈએ તો માઇક્રો ઇરિગેશન, ટપક સિંચાઈથી 50% પાણીની બચત થઈ હોવાની વાત પણ પીએમ મોદીએ કહી હતી, જે ખેડૂતો માટે ખૂબ જ સારું કહી શકાય. આવનારા વર્ષો માટે પણ માઇક્રો ઇરિગેશન, ટપક સિંચાઈથી ખૂબ જ લાભ થશે તેમાં કોઈ બેમત નથી. ત્યારે નર્મદાનું પાણી માત્ર પાણી નથી, પારસ છે. જી હા, પીએમ મોદીએ ખૂબ મોટી વાત કરી. જળ એ જીવન આપણે હંમેશા કહેતા હોઈએ છીએ, ત્યારે પાણીનો બચાવ કેવી રીતે કરવો અને પાણી કેવી રીતે ક્યાં કઈ રીતે કામ લાગી શકે તેનું જો આયોજન કરવામાં આવે તો ચોક્કસથી પાણી માત્ર પાણી નથી પરંતુ પારસ છે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. આ સિવાય આજે ગુજરાતના 78% ઘરમાં પહોંચી રહ્યું છે નળથી પાણી. જી હા, 10-20 વર્ષ પહેલાની વાત કરવામાં આવે તો જ્યારે જોવા જઈએ તો 10-10 કિલોમીટર દૂર ચાલીને જવું પડતું હતું અને એમાંથી પરિસ્થિતિ બદલાઈ, પરિવર્તન થયું. આ પરિવર્તનના ભાવે 78% ઘરમાં નળથી પાણી આવી રહ્યું છે, જે પણ એક ખૂબ જ સારી વાત કહી શકાય ગુજરાત માટે. સાથે જ કિસાન સન્માન નિધિનો લાભ ગુજરાતના દરેક ખેડૂતોને મળશે. કોઈ પણ યોજનાની જ્યારે નરેન્દ્ર મોદી વાત કરતા હોય તો અચૂક ખેડૂતો માટેની યોજનાઓનો ઉલ્લેખ તેઓ ચોક્કસથી કરતા હોય છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ડેમને કારણે કેવડિયાને વૈશ્વિક પ્રસિદ્ધિ થઈ છે તેમાં કોઈ બેમત નથી. કારણ કે એ જ કારણ છે કે દરરોજના 25,000 લોકો મુલાકાત લે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી આદિવાસીઓ માટે રોજગારનું નવું માધ્યમ બન્યું છે. સ્વાભાવિક છે, આટલી મોટી સંખ્યામાં લોકો આવતા જતા હોય એટલે કોઈ ને કોઈ રીતે વેપારને પણ યોગદાન થતું હોય છે, તેને પણ વેગ મળતો હોય છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીને
પ્લાસ્ટિકથી બચાવીશું. પીએમ મોદીએ ફરી એકવાર આ ઉલ્લેખ કર્યો હતો અને પ્લાસ્ટિકના ઉપયોગથી આપણે દૂર રહેવાનું છે તે આજના સંબોધનમાં પણ જોવા મળ્યું હતું. સાથે જ 20 મોટી વાતોમાં મહત્વપૂર્ણ વાત જમ્મુ કાશ્મીરનો તેમણે ઉલ્લેખ કર્યો અને કહ્યું જમ્મુ કાશ્મીરના લોકોએ 70 વર્ષ ભેદભાવનો સામનો કર્યો અને આખરે હવે પીએમ મોદીએ જમ્મુ કાશ્મીરને પણ સાચા અર્થમાં કહી શકાય કે એક સ્વતંત્ર કરી દીધું હોવાની વાત આજના સંબોધનમાં હતી. આમ કહી શકાય કે જનક જે રીતે પીએમ મોદીનો આજે જન્મદિવસ છે, 69મો આજે જન્મદિવસ, અને એમાં પણ જે નર્મદા યોજનાને પાર પાડવા માટે અથાગ પ્રયત્નો તેમણે કર્યા હતા, સંકલ્પબદ્ધ પ્રયત્નો તેમના હતા, જે મહેનત તેમની હતી, અનેક પડકારો હતા, ક્યાંક વર્લ્ડ બેંકની લોનને લઈને પડકાર હતો તો ક્યાંક મેધા પાટકરના આંદોલનને લઈને, આ તમામની વચ્ચે જે તે સમયની કોંગ્રેસ સરકાર પણ જોડાઈ હતી એટલે વધુને વધુ પડકારજનક સ્થિતિ ઊભી થઈ હતી, પરંતુ આ તમામની વચ્ચે 51 દિવસના તેમણે ઉપવાસ પણ કર્યા હતા. ધીરે ધીરે કરતા નર્મદા ડેમની ઊંચાઈ વધારવામાં આવી અને આજે 138 મીટર ડેમની ઊંચાઈ થયા બાદ નર્મદા ડેમ છલોછલ થઈ ગયો છે. એટલે આવનારા 2 વર્ષને કહી શકાય કે ચોક્કસથી ગુજરાત માટે અને ખાસ કરીને ગુજરાતના ખેડૂતો માટે આશીર્વાદરૂપ રહેશે. અને આવા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું અહીં આવવું અને મા નર્મદાના નીરના વધામણા કરવા એ એક ઐતિહાસિક અવસરથી ઓછું ન કહી શકાય. જી જનક.